ને મિત્રો, મજામાં મિત્રો. તમે તલાટી 2015નું પેપર જોશો તો તમને ખ્યાલ આવશે કે મેથ્સમાં કેવું કેવું પૂછાયેલું છે. તો અહીં એક પ્રશ્ન આ પ્રકારનો છે કે શુભાંગી કરતા વૈષ્ણવી 3 વર્ષ નાની છે. જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે, આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી ક્યુ? મિત્રો, આપણે જાણીએ છીએ કે શુભાંગી કરતા વૈષ્ણવી એટલે તમે શુભાંગીને ધારો કે તમે એક્સ ધારી લ્યો કે શુભાંગી છે એ ધારો કે એક્સ છે અને એના કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે એટલે સ્વાભાવિક છે કે વૈષ્ણવી છે એ એક્સ ઓછા 3 થાય. હવે બંનેની હાલની તો આપણે હાલનું જ ધાર્યું છે તો હાલની ઉંમરનો સરવાળો એટલે કે એક્સ અને એક્સ ઓછા 3 એ કેટલું છે? 27. બસ આ આપણું સમીકરણ આવી ગયું છે. મિત્રો, બસ એના આધાર તમે કરી શકો જેમ કે એક્સ વત્તા એક્સ ઓછા 3 બરાબર 27. એક્સ ને એક્સ એટલે કે 2x ઓછા 3 બરાબર 27. તો મિત્રો, તમે કહેશો કે સર અહીંયા એક્સ તો આપ્યો નથી, તો કાંઈ વાંધો નહીં, એ લોકોએ વાય ચલને લીધો છે, તેમાં કાંઈ ફેર નથી પડતો. એટલે કે જો વાય વિચારતા હોય તો શું આવે કે 2y ઓછા 3 બરાબર 27. તો જુઓ જી, 2y ઓછા 3 બરાબર 27 એવું ક્યાંય છે? યસ, તમે તરત કહેશો કે સર અહીં ત્રીજા નંબર છે એ 2y ઓછા 3 બરાબર 27 છે. તો મિત્રો, આ એક સમીકરણની અંદર ચલ ધારવાની વાતના અનુસંધાને આવું તલાટી માર્ગ અગાઉ પૂછાયેલું. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ સમની અંદર માત્ર સંકેતને ઓળખવાની જ વાત છે એટલે કોઈ સમયમાં બગડે જ નહીં અને સીધે સીધો તમે જવાબ લખી શકો. જેમ કે રેખા L અને M લંબ રેખાઓ છે, તેને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય. મિત્રો, તમને ખબર છે કે L અને M, જે L છે એના ઉપર જ M હોય બરાબર, આના ઉપર જ M રેખા હોય ત્યારે તમે આમ કરો છો. L સમાંતર M, તો આ L છે એને જ સમાંતર M હોય ત્યારે તમે આ કરો છો. L અને M નો છેદબિંદુની વાત હોય, છેદગણની વાત હોય, આ છેદગણનો સંકેત છે ત્યારે આ આવે. પણ લંબની વાત છે એટલે તમને ખબર છે કે આ રીતે આવતું હોય અને આકાર જ તમને કહી દે છે, જેમ કે અહીંયા આકાર દેખાઈ જ રહ્યો છે એટલે કે આપણો જવાબ શું હશે? L લંબ M. તો સાવ સિમ્પલ પ્રાઇમરી લેવલનું અને જે પૂછાયેલું. તો મિત્રો, લાગે છે ને કે આ સહેલું છે, તો સહેલું છે જ હે ને. તો જોઈએ નેક્સ્ટ. ઘાતાંક આધારિત આસમની અંદર તમે જાણો છો એ વસ્તુનો અહીં ઉપયોગ છે કે 3×6 છે, કૌંસ 12 ઘન છે, ભાગ્યા છે, કૌંસ છે એટલે કે આપ આખી આખી વાત ભાગાકારમાં છે, 3 નો ઘન છે, 6 નો વર્ગ છે અને એની કિંમત શું થાય? મિત્રો, તમે જાણો છો કે કૌંસ 12 3 અહીંયા હોવું એટલે કે આના ઉપર હોવું અને આના ઉપર પણ હોવું એટલે કે આપણે 3 નો ઘન × 6 નો ઘન આમ લખીશું, ભાગાકારને બદલે આપણે છેદમાં લખશું. તો અહીંયા હવે કૌંસ ન લખો તો પણ ચાલે. મિત્રો, તમે જુઓ છો ભાગાકાર ગુણાકારમાં જ બધું જોડાયેલો છે એટલે કે અહીંયા 3 ની ઘન છે, અહીંયા 3 નો વર્ગ છે, તો સોરી અહીંયા પણ ઘન છે એટલે કે સ્વાભાવિક છે કે આખી આખી વાત ઉડી ગઈ. બીજી રીતે ઘાતાંકમાં વિચાર તો 3×3 ઓછા 3 ઘાત, કારણ કે આધાર સરખા, ક્રિયા ભાગાકાર, ઘાતની બાદ બાકી એટલે 3 ઓછા 3 થાય અને એ 3×0 ઘાત એટલે 1 એમ કહો તો પણ ચાલે. એ જ રીતે 6×3 ઓછા 2 ઘાત, કારણ કે આધાર સરખા, ક્રિયા ભાગાકારની અને ઘાતની બાદ બાકી થાય, 3 માંથી 2 જાય કે 6×1 ઘાત, 6×1 ઘાત એટલે કેટલા? 6. તો તમારો જવાબ રેડી છે. તો મિત્રો, છે ને સહેલું? તો સહેલું તો છે, હું તો કહેતો હતો. મિત્રો, હવે તમે લોકો પણ કહી રહ્યા છો, કારણ કે તમે લોકો કોમેન્ટ્સ દ્વારા કહી રહ્યા છો કે સર હવે મેથ્સમાં મજા આવે છે અને મેથ્સ સહેલું લાગે છે. તો મિત્રો, બસ હજી તો અઘરા અઘરા દાખલા પણ લેવાના છે કે જેને ગામ એમ કે છે અઘરું છે, પણ આપણા કોઈ NDC પરિવારના કહેતા હશે નહીં, કારણ કે અઘરી વસ્તુ હોય એવું શક્ય જ નથી. માણસે જ બધા નિયમો બનાવ્યા છે, માણસે જ આખું ગણિત શોધ્યું છે, તો અઘરું શું હોવાનું છે? બરાબર છે મિત્રો. તો આપણે માણસ છીએ અને ભગવાને આપણે સુંદર મજાનું મગજ આપ્યું છે, આપણે થોડું મથવું પડશે તો મથશું, પણ કંઈ સહેલ કોઈ વસ્તુ અઘરી નથી, બધું સહેલું છે. અને એટલે જ લોકો હવે MBAની ડિગ્રી મળ્યા પછી પોતે લખી નાખે છે કોમેન્ટમાં કે સર હવે અમે MBA છીએ. તો મિત્રો, એ આનંદના વાત છે, તો મને પણ આનંદ થાય છે ત્યારે. તો બસ બધા જોડાતા રહો, કામ કરતા રહીએ અને જે આપણો ટાર્ગેટ છે એને પહોંચતા રહીએ. તો મિત્રો, મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ, આવજો.